શારીરિક ફિટનેસ માટે લોકજાગૃતિનો સંદેશ આપવા એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ગુજરાત અને એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ સુરત દ્વારા 15 ડિસેમ્બરના રોજ સવારે 7 કલાકે ફિટ ઇન્ડિયા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી MTB કોલેજથી નવી કોટ થઈ ચોપાટી પરત ફરશે, જેમાં હમ ફિટ તો ઇન્ડિયા ફિટમાં લોકોને લાભ લેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે. આ રેલીનું સંકલન ડૉક્ટર પારુલ વડગામા અને ડૉક્ટર નિશિત શાહ કરશે. વધુમાં 15 ડિસેમ્બરના રોજ સાયન્સ સેન્ટર ખાતે બપોરે 3:30 કલાકથી 6 સુધી સેમિનાર તથા પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું છે. એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ગુજરાત એન્ડ એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ સુરતના ઉપક્રમે તારીખ 20, 21 અને 22 ડિસેમ્બર 2019ના રોજ સ્ટેટ લેવલની કોન્ફરન્સ અવધ ઉપોટિયામાં રાખવામાં આવી છે. કોન્ફરન્સના ચેરમેન ડોક્ટર ધીરેન્દ્રસિંહ પટેલ તથા એસોસિએશન ઓફ ફિઝિક્સ ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ ડોક્ટર KN ભટ્ટ તથા એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ સુરતના પ્રેસિડેન્ટ ડોક્ટર દીપક તમાકુવાલા અને તેમની ટીમના અથાગ પ્રયત્નોથી આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. સુરતને આંગણે 42મી ગુજરાત ફિઝિશિયન પરિષદને ટાણે શારીરિક ફિટનેસ માટે લોકજાગૃતિનો સંદેશ આપવા એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ગુજરાત અને એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ સુરતના ઉપક્રમે તારીખ 15 ડિસેમ્બર 2019ના રોજ સવારે 7 કલાકે ફિટ ઇન્ડિયા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી MTB કોલેજથી નવી કોટ જઈ પાછી ચોપાટી પરત ફરશે. હમ ફિટ તો ઇન્ડિયા ફિટ સૌને લોકજાગૃતિનો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાવા ખાસ આમંત્રણ છે. રેલીનું સંકલન ડોક્ટર પારુલ વડગામા અને ડોક્ટર નિશિત શાહ કરશે. સમાજમાં સામાન્ય રોગ જેવા કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, મોટાપો, હૃદયરોગ, સાંધાના દુખાવા, કિડનીની સમસ્યા, એલર્જી, અસ્થમાની સમજ આપવા માટે સુરત અગ્રણી ડોક્ટરો રવિવારે બપોરે 3:30 કલાકથી 6 કલાક સુધી સાયન્સ સેન્ટર ખાતે સેમિનાર તથા પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવેલ છે. જાહેર જનતાને તેનો લાભ લેવા વિનંતી છે. આ સેમિનારનું સંકલન ડોક્ટર મુકુર પેટ્રોલવાળા તથા ડોક્ટર યોગેશ દેસાઈ કરશે. એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ગુજરાતની આ રાજ્ય કક્ષાની કોન્ફરન્સનું અંતર્ગત વોકેથન તથા સ્વાસ્થ્ય સેમિનારનું આયોજન સુરતની આમ જનતામાં સામાન્ય રોગો માટે જાગૃતિ લાવવા આયોજન કરેલ છે. ગુડ આફ્ટરનૂન એવરીવન. સૌપ્રથમ તો એઝ એ ઓર્ગેનાઇઝિંગ ચેરમેન 42 APG કોન સુરત આ કોન્ફરન્સ થઈ રહી છે એ નિમિત્તે હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને આપ સૌ ખરેખર મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો એ બદલ આપનો ખૂબ જ આભાર માનું છું. હવે અમે લોકો SOM ફિઝિશિયન ઓફ સુરત અને SOM ફિઝિશિયન ઓફ ગુજરાત અને બીજા સુરતના બધા જ એસોસિએશન સાથે મળીને 15 તારીખે 2 પ્રોગ્રામનું આયોજન કર્યું છે. એક છે ફિટ ઇન્ડિયા વોકેથોન, જે સવારે 7 વાગે MTB કોલેજથી થઈ અને રેલી કોર્ડ થઈ અને પછી ચોપાટી પરત ફરશે. એમાં અમે જાગૃતતા લાવવા માટે ખાસ પ્રયત્ન કરી રહ્યા છીએ. બીજું કે બપોરે 3:30 અમે એક શારીરિક ફિટનેસ માટેનો લોકજાગૃતિ કાર્યક્રમ યોજ્યો છે અને એના માટે અમે સુરતની જાહેર જનતાને બોલાવવા માગીએ છીએ. એમાં ખાસ દરેક જણને જાગૃતતા આવે અને દરેક જણ પોતાની ફિટનેસ માટે, પોતાની અવેરનેસ જે હેલ્થ માટેની છે, જે ખરેખર દરેકને જરૂર છે. કારણ કે જો કોમ્પ્લિકેશન થાય તો પ્રોબ્લેમ એ છે કે એ મોટા ખર્ચામાં ઉતરી જાય, એની સાથે સાથે કેવું છે કે પોતે મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે સફર થાય. તો અમે ઈચ્છીએ કે જો પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર, તો દરેક જનતાને હેલ્થ વિશેની જો ખરેખર જાગૃતતા આવે અને એના માટેની જે અવેરનેસ પ્રોગ્રામ છે એ અમારા SOM તરફથી અમારા બધા જ ડૉક્ટર મિત્રો સાથે મળી અને એનો સંવાદ કરશે. બીજું કે આપણે જાણીએ છીએ કે દરેક જણ પોતાના હેલ્થ વિશે ચિંતિત તો હોય જ છે, પણ અમારું એસોસિએશન આ વખતે એવું કરી રહ્યું છે કે અમારી સુરતની જનતા અને એના આજુબાજુના દરેક જણ આમાં મોટી સંખ્યામાં પાર્ટ લે એવી અમારી ખાસ આપ સૌને વિનંતી છે. અને એ માટે મીડિયા ઇઝ અ બેસ્ટ કોમ્યુનિકેશન ફોર એવરીવન. તમે લોકો વધુમાં વધુ લોકોને જાણ કરી અને આમાં વધુ લોકો જોડાય એવી મારી આપને સૌને નમ્ર વિનંતી છે. પબ્લિક અવેરનેસ સેમિનાર છે, એવી રીતે સવારે 7 વાગે આપણે MTB કોલેજથી એક વોકાથોન એટલે વોકનું આયોજન કરેલ છે, જેનું મેઇન ઉદ્દેશ્ય ફિટ ઇન્ડિયા છે.
અને અમે ઈચ્છીએ છીએ, મેસેજ આપવાનો ઈચ્છીએ છીએ કે ફિટ દરેક વ્યક્તિએ ફિટ હોવું જોઈએ અને ફિટનેસ ઇઝ એવરીબડીઝ રિસ્પોન્સિબિલિટી એન્ડ રાઈટ. એટલે એ એક ઉદ્દેશ્ય સાથે આખું APS એટલે એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ સુરત, જેના લીડર ડૉક્ટર તમાકુવાલા સર અને ડૉક્ટર સોલુ સર છે, અને APG એટલે ડૉક્ટર KN ભટ્ટ સાહેબ અને બીજા સેક્રેટરી સાહેબ બી છે, અને ડૉક્ટર ધીરેનભાઈના ગાઈડન્સથી અમે એક મેં એટલે ડૉક્ટર પારુલ અને નિશુલભાઈના કોર્ડિનેશનથી અમે એ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ કરી રહ્યા છે. અને જે વોકાથોન સવારે 7 વાગે ચાલુ થશે, MTB કોલેજથી ચાલુ થશે, અંબિકા નિકેતન મંદિર થઈને પાછી અથવા ચોપાટી સુધી આવશે અને ત્યાંથી પછી ડિસ્પર્સ થઈશું. તો એમાં ખાલી ડૉક્ટર્સ નહીં પણ બધા જ મેડિકલ એસોસિએશન, નોન મેડિકલ એસોસિએશન, NGOs તથા તમારા તમે બધા બી જોડાઓ એવી અમે અપીલ કરીએ છીએ. અને ઇટ ઇઝ ઓપન ટુ ઓલ ધ સિટીઝન્સ ઓફ સુરત સિટી. સુરતના કોઈ પણ નાગરિક એમાં જોડાઈ શકે. ઉદ્દેશ્ય એક જ છે કે એ આખો દિવસ અમારે ડૉક્ટર્સ માટે નહીં પણ સમાજ માટે કંઈક કરવું છે. અને આ APG કોનને ખરેખર હું શુભેચ્છાઓ પાઠવું છું કે સમાજ માટેનું એક વસ્તુ અમે અઠવાડિયા પહેલાંથી જે ચાલુ કરી છે, અને અમે ઈચ્છીએ કે તમારા બધાના સહકારથી અને તમે બધા આને પ્રમોશનમાં મદદ કરશો તો વધારે ને વધારે લોકો જોડાશે. ધન્યવાદ. સાબિર સર સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.